નમસ્કાર મિત્રો, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજે વાત કરીશું 26/12/2019 અને ગુરુવારના દિવસે આપની આજ વિશે મિત્રો વાત કરીશું. આજના દિવસે મેષ રાશિની તમારા વડીલો અને તમારા કામ અને અધિકારીઓથી આજના દિવસે આજે મહત્વના પ્રોજેક્ટો તમારા વડીલોના આશીર્વાદથી અને બોસના કૃપાથી આજના દિવસે પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે. મિત્રો, આનંદનો દિવસ છે, ખૂબ એન્જોય કરજો. તેનાથી ખૂબ આજના દિવસે તમારા જીવનમાં આર્થિક લાભ થવાનો છે. મિત્રો, પૈસાની કોઈ પણ કારણે આજના દિવસે ખર્ચ થાય તો ખર્ચ કરજો, ચોક્કસ તેની અંદર લાભ થશે. આજના દિવસે ખર્ચ કરવાથી ખરીદી પણ કરી શકશો. આજના દિવસે શક્ય હોય તો નકામી વસ્તુ પાછળ ખોટો ખર્ચ ના કરતા અને ખૂબ ધ્યાન રાખજો. મિત્રો, આજના દિવસે શુભ અંક છે આપનો 8 અને આસમાની વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ લાભ થશે. મિત્રો, વૃષભ રાશિની વાત કરીએ, કુદરતનું સાનિધ્ય તમને આનંદ આપશે. જે તમે ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાઓ છો તો આજે તમને તે વસ્તુથી રાહત મળશે. તમારા જીવનસાથી સાથે તમે એકલતાપણું અને આજે દૂર કરશો અને આનંદથી આજના દિવસ સમય પ્રસાર કરશો. આજનો શુભ અંક છે 3 અને લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું આજના દિવસે મિથુન રાશિની. જે તમે ઈચ્છા રાખો છો તમારા કામની સરાહના થાય તો પછી આજના દિવસે તમે તે વસ્તુની પાછળ મહેનત કરજો, ચોક્કસ તમારું કામ પરિપૂર્ણ થશે. આજને સૌથી પહેલા તમારા સાથી કર્મચારી સાથે કામ કરો અને કામ દ્વારા ચોક્કસ લાભ મેળવો. સંતાનો તરફથી આજના દિવસે સારા સમાચાર મળી શકે. પ્રિયજનોની તબિયત નરમ ગરમ રહી શકે છે. આજનો શુભ અંક છે 6 અને આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. વાતાવરણના કારણે સ્વાસ્થ્ય ઉપર કાળજી રાખજો. મિત્રો, નહીં તો આજના દિવસે કોઈ બીમારી આવી શકે છે. આજે જીવનસાથી તરફથી તમને ભરપૂર પ્રેમ મળશે. આજે બહારના ખાવા પીવાની અંદર થોડી સાવધાની રાખજો. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે તમને પાછા મળશે. આજનો શુભ અંક છે 5 અને લાલ વસ્તુ ધારણ કરજો. મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. આજે તમને માનસિક થાક લાગી શકે છે. નકારાત્મક વિચારો મનમાં કાઢી નાખશો તો ચોક્કસ તમારા મનની અંદર હળવાશ અનુભવશો. આજે આજે નવા કાર્ય કરવામાં ઉત્સાહ જોવા મળશે. આજે ગમે તેવી મુશ્કેલી આવે તમારે ડરવાની જરૂર નથી. ચોક્કસ તમે એની અંદર પુરુષાર્થ કરજો, ચોક્કસ તમને સફળતા મળશે. આજનો શુભ અંક છે 8 અને આજના દિવસે નારંગી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, ચોક્કસ લાભ મળશે. વાત કરીશું કન્યા રાશિની. આજના દિવસે રસ્તો ઓળંગતા તકેદારી રાખજો. મિત્રો, અકસ્માતનો યોગ બની શકે છે. આજે વાણી અને વર્તનની અંદર પણ ખૂબ સંયમ રાખજો. મિત્રો, કામનું ટેન્શન અને કામના સ્થળ ઉપર આજના દિવસે તમે ગુસ્સો મૂકીને આવજો. મિત્રો, ઘરે આવીને શાંતિનો અનુભવ કરજો. આવતીકાલ માટે નવા કાર્યની શરૂઆત તમને ચોક્કસ લાભ પ્રાપ્ત કરાવશે. શુભ અંક છે 9, લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, તુલા રાશિની વાત કરીએ, આજના દિવસે તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની શકે છે અને આજે તમારા અટકી ગયેલા કાર્યોનો અંતિમ દિવસ છે. મિત્રો, તમને મળેલ સફળતાથી તમારે છકી જવાની જરૂર નથી, અભિમાન કરવાની જરૂર નથી, પણ ઉછીના આપેલા પૈસા આજના દિવસે તમને પાછા મળી જશે, જેનાથી તમને ચોક્કસ રાહત મળશે અને લાભ પણ જણાશે. આ ઉત્સાહ અને આનંદ રહેશે. મિત્રો, શુભ અંક છે 6 અને આસમાની વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ વૃશ્ચિક રાશિની. ઓફિસમાંથી આજે તમને નવું કામ સોંપવામાં આવશે. તે કામ ચોક્કસ રીતે સારી રીતે કરજો. તમને પ્રમોશન મળે તેવી ચોક્કસ આજના દિવસે ખાતરી દર્શાવવામાં આવે છે. આજના દિવસે પગારની અંદર પણ વધારો થશે. તો આજે તમને પણ સારું કામ મળશે અને આજના દિવસે વિદ્યાર્થીઓ માટે આજના દિવસે શ્રેષ્ઠ દિવસ છે. આજનો શુભ અંક છે 4 અને લાલ વસ્તુ ધારણ કરજો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. તમને એકવાર નિષ્ફળતા મળી એટલે તમારે તમારો આત્મવિશ્વાસ ગુમાવવાની જરૂર નથી. બિલકુલ આજના દિવસે તમને ચોક્કસ તમને સફળતા મળે એવી છે. નિરાશા સાથે સફળતા મળે એવી છે. એટલે નિરાશા તો મળશે જ આજના દિવસે. આજથી તમે જે પણ નવું કાર્ય કરશો એ જોશ અને હિંમતપૂર્વક અને આત્મવિશ્વાસથી કરજો. મિત્રો, જો તમે ભગવાનને માનો છો તો ઈશ્વરને યાદ કરીને તમારા કામની શરૂઆત કરજો. બસ થોડી હિંમત અને મહેનત આજે વધારે એ પડતી કરવાથી ચોક્કસ તમારા જીવનમાં સફળતા રૂપી આજના દિવસે લાભ મળશે. આજનો શુભ અંક છે 8, લીલા વસ્ત્ર ધારણ કરજો. મિત્રો, વાત કરીશું આજના દિવસે મકર રાશિની. ઓફિસમાં તમારા ઉપરી અધિકારી તમારા કામથી આજના દિવસે ખુશ રહેશે. તમારી અટકી ગયેલા કાર્યોની અંદર ચોક્કસ તમારા કાર્યો પૂરા થશે. તમારા સાથી કર્મચારી તમારાથી ઈર્ષા કરશે. મિત્રો, આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખુશ રહેશે. આજના દિવસે કોઈ પણ રોકાણ કરો તો આજનો દિવસ સારો છે. મિત્રો, આજના દિવસે આપનો શુભ અંક છે 3 અને ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. કુંભ રાશિની વાત કરીએ તો આજના દિવસે તમારો સમય બહુ સારો છે. આજના દિવસે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારો દિવસ છે. આજે રાત્રે મોડી રાત સુધી જાગવું એ બહુ ખોટી વસ્તુ છે. એટલે આજના દિવસે આરામ ચોક્કસ કરજો. મોડી રાત સુધી વાંચતા નહીં,
બહુ ભારે ભોજન કરતા નહીં. આજના દિવસે કામના સમયમાં થોડો સમય મળે તો ચોક્કસ પરિવાર પાછળ યોગ્ય સમય પસાર કરજો. સાત આજનો શુભ અંક છે સાત અને પીળા વસ્ત્ર દાન કરજો. મિત્રો વાત કરી મીન રાશિની, આજે તમારી તબિયત બગડવાનો ચોક્કસ યોગ બને છે. આજે તમારા કોઈ પણ પ્રકારનું બહારનું ભોજન લેવાનું વિચારતા હોય તો ના લેતા. ઓફિસમાં લોકો તમારા ભવિષ્યના પ્રોજેક્ટ જાણવા માટે તમારી સિક્રેટ અને સિક્રેન્સીનો પ્લાન આજના દિવસે બનાવી રહ્યા છે. તમારા મિત્રો તમારા પર ઈર્ષા કરશે આજના દિવસે. તમારા જીવનની અંદર તમારું સિક્રેટ વસ્તુ કોઈને બતાવતા નહીં. આજના દિવસે તમારો શુભ અંક છે ત્રણ, સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો આજના દિવસે સૂર્યગ્રહણ છે. મિત્રો સૂર્યગ્રહણની અંદર સગર્ભા સ્ત્રીઓએ બહાર જવું નહીં, સૂર્ય સામે જવું નહીં. શક્ય હોય ઓમ નમો નારાયણ નમોનો જપ કરવો. વિદ્યાર્થીઓએ પણ આ સમયની અંદર બહાર જવું નહીં, વધુ પડતું બહાર કામ કરવું નહીં, સૂર્ય સામે જવું નહીં. તેમજ કોઈ પણ વ્યક્તિએ સૂર્ય સામે જોવાનું નથી, બહાર જવાનું નથી. શક્ય હોય તો કોઈ પણ મંદિરના દર્શન કરવાનું પણ આજના દિવસે ટાળવાનું છે. કોઈ દેવમૂર્તિને અડવાનું નથી, અથવા કોઈ પણ દેવના ઘરની અંદર પણ કોઈ દેવમૂર્તિને આપણે અડીશું નહીં. ઘરનું મંદિર પણ બંધ રાખીશું આજના દિવસે. શક્ય હોય તો સ્પર્શાસ્પર્શ પણ ના કરાય, કારણ આજના ગ્રહણના સમયની અંદર કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરવાથી તે વસ્તુ આપણે કોઈ દિવસ વાપરી શકતા નથી. પણ માત્ર ને માત્ર આપણા ઘરની અંદર દર્ભ અને તુલસીનો આપણે ઉપયોગ કરીશું. ગ્રહણનો વેદ પૂરો થાય બપોરે એક કલાક પછી. શક્ય હોય તો ઘરની અંદર આપણે ગંગાજળનો છંટકાવ કરીશું. તુલસી ગંગાજળની અંદર સામાન્ય તુલસી અને દર્ભ વડે આકાશ ઘરની અંદર આપણે પાણીનો છંટકાવ કરી આપણા ઘરની અંદર પવિત્રીકરણ કરીશું. શક્ય હોય તો તે પાણીને કાઢવાનો પણ પ્રયત્ન કરીશું. ઘરની અંદર જો વપરાશનું પાણી હોય તો તેને પણ કાઢી દેજો. ના શક્ય હોય કાઢવા માટે તો આપણે યથાશક્તિ એની અંદર ડાબ મૂકજો મિત્રો. અને શક્ય હોય તો જે વડીલ વ્યક્તિઓ છે કે જે દવા ઉપર જીવી રહ્યા છે તેવા વ્યક્તિઓએ ભોજન માટે ભોજન કરવું જોઈએ. પણ એ સિવાયના દરેક વ્યક્તિઓ શક્ય હોય તો પાણીનો પણ ત્યાગ કરવો, ભોજનનો પણ ત્યાગ કરો, ભગવાનનું કેવલ જપ કરવું. જપ કર્મ કરવાથી ગ્રહણના સમયની અંદર તમારો જપ સિદ્ધ બને છે, અનંત ગોટી ફળની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો તો ગ્રહણના સમયની અંદર તમે પણ સાવધાન બનો, હું પણ સાવધાન બનીએ અને આપણા સંસ્કૃતિને આપણે એક શ્રેષ્ઠ રસ્તે લઈ જઈએ અને આપણી સંસ્કૃતિને બીજાને પણ આપણે બતાવીએ. આવો અમારી ZS TV ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા દીપ નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી.